वैराग्य मूर्ति सद्गुरु श्री निष्कुलानंद स्वामी, भक्त चिंतामणि ग्रंथ अंतर्गत पर्चा विभाग में 137मु प्रकरण शुरू कर रहा है। ए वळी कहूं एक वार्ता, वळी कहूं एक वार्ता, हरिजननी करी हेत, सांभळता सुख उपजे, वळी तरे कुटुंब समेत। स्वामी एम कहे छे, भगवानना भक्तनी एक वात हेत करीने तमने कहूँ छू। स्वामीना शब्दों में जाने के अमृत झरतू होने आवू लागे छे। एटले तो आ ग्रंथनु नाम छे चिंतामणि। आपणी ग्रंथिने ओगाळी दे एवो आ ग्रंथ छे। एक कड़ी बद्धा भक्तों याद करवा जेवी छे। स्वामी लखे छे, ए सुंदर जस सतसंगीनो, सुंदर जस सतसंगीनो, जे सुन से वारंवार। तमारा थी लखाई तो लखी लेजो। केवी अद्भुत स्वामी बात करे छे। चिंतामणि होय पण हाथमा न लईए ने तो एनाथी काम न थाय। हाथमा लईए पण कोई सारू चिंतवन न करिए तो पण काम न थाय। थाय अमृतनो घड़ो भड्यो होय, आपणे आँखथी जोया ज करिए तो अमृतनो कोई लाभ खरो? अमृतनो बूंद उदरमां पहोंचे ने तो ज एनी असर थाय। आ चिंतामणि ग्रंथ एनी एकाद पंक्ति, एनी एकाद वात तमारा ने मारा जीवन में जो आवी जाए ने आपणुं जीवन धन्य बनी जाए। आ कड़ी बद्धा भक्तों लखवा जेवी छे, याद राखवा जेवी छे, विचारवा जेवी छे। सुंदर जस सतसंगीनो, सुंदर जस सतसंगीनो, जे सुनसे वारंवार, परिश्रम विना पामसे, परिश्रम विना पामसे आ भव सागर नो पार। संसार रूपी सागर ने तरवा माटे सद्गुरु निष्कुलानंद स्वामी एम कहे छे, सत्संगी भक्तना सुयसनी वातो वारंवार सांभळे ने ए परिश्रम विना आ जगतना पारने पामी जाए छे। पूज्यपाद गुरुजी घणी वार कहे छे, आपना शास्त्रों में पण लख्यु छे, हरि अनादि हरि कथा अनंता। भगवान अनादि छे, भगवान नी कथा अनंत छे। हरि चरित्रामृत सागर में अनेक 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 वार वात आवे छे, पण एमांनी एक वात भगवाननी मूर्ति, भगवाननी मूर्तिनु ध्यान, भगवाननु वचन अने भगवाननुं चरित्र, चारे वस्तु भले जुदी जुदी छे तेम छतां चारेनुं फळ एक समान छे। कारण के आ चारे मार्ग अंते भगवाननी मूर्ति सुधी लई जनारा छे। तमारा के मारा जीवन में एन केन प्रकारे भगवाननो संबंध स्थापित थाय ने एटले पूरु थई गयुं। लोढ़ाने सोनू बनावा माटे एक शर्त छे, चंद्रकांत अंकल खबर छे,
લોઢાને સોનું બનાવવું હોય એની એક જ શરત છે, એને પારસમણી અડાડવી પડે. કેવી રીતે? કોઈ પણ પ્રકારના અંતરાય વિના. તો લોઢું પણ સોનું બની જાય. કેવી રીતે? બસ આપણા જીવનમાં કોઈ પણ પ્રકારે ભગવાનનો સંબંધ થઈ જાય ને, એકવાર પરમાત્માની મૂર્તિની ઝાંખી થઈ જાય ને, એ મારા હૃદયામાં એ રાત દિવસ એક રટના સહજાનંદની, એ રાત દિવસ એક રટના સહજાનંદની. જેવી રીતે ભગવાનના ચરિત્ર, ભગવાનનું વચન એટલે ભગવાનની આજ્ઞા, ભગવાનની મૂર્તિનું ધ્યાન કે ભગવાનની મૂર્તિ એનો મહિમા છે, એવી જ રીતે ભગવાનના સંબંધને પામેલા ભક્ત કે સંત એનો પણ એટલો મોટો મહિમા છે. આ કથા છે. કથામાં જે વાત જેવી હોય એવી કરવી જ જોઈએ. આપણે ગયા ગુરુવારની સભામાં વાત કરી હતી, સ્વામી એક શબ્દ વારંવાર વાપરે છે ભક્ત ચિંતામણીમાં, સાચો સત્સંગ. એનો મતલબ કે કાચો સત્સંગ પણ હશે ને. તમે ક્યારેય વિચાર્યું? અંધકાર અને પ્રકાશ એના ડિફરન્સને આપણે જાણીએ છીએ. કાચો સત્સંગ અને સાચો સત્સંગ એના તફાવતને આપણે ક્યારેય ઓળખ્યો છે? જાણવા માટે પ્રયત્ન પણ કર્યો છે? આ ગ્રંથ દર્પણ તુલ્ય છે. અરીસાની સામે તમે ઊભા રહો ને, તમે જેવા છો ને એવા દેખાવા લાગો. આપણે આપણી જાતને ખરા અર્થમાં જો નિહાળવી હોય ને, તો આ કથા આત્માના કલ્યાણ માટે છે એમ માની શ્રવણ કરીએ. વચનામૃતમાં મહારાજ શું કહે છે? પ્રથમનું ત્રીજું, જેને ભગવાનની મૂર્તિ અંતરમાં અખંડ દેખાતી હોય તેણે પણ ભગવાને જે જે અવતારે કરીને, જે જે સ્થાનકને વિશે જે જે લીલા કરી હોય તે સંભાળી રાખવી. અને બ્રહ્મચારી, સાધુ તથા સત્સંગી તેની સાથે હેત રાખવું અને એ સર્વને સંભાળી રાખવા. ભગવાનની મૂર્તિ અખંડ દેખાતી હોય તેણે પણ વચનામૃતના સિદ્ધાંત પ્રમાણે ભગવાનની મૂર્તિમાં અખંડ વૃત્તિ રાખવી કઠણમાં કઠણ સાધન અને સૌથી શ્રેષ્ઠ પ્રાપ્તિ છે. એના કરતા મહાન બીજી કોઈ પ્રાપ્તિ જ નથી. તેમ છતાં એવી સ્થિતિ સુધી પહોંચ્યા હોય તેણે પણ સુંદર જસ સત્સંગીનો, એ સુંદર જસ સત્સંગીનો જે સુણસે વારંવાર, પરિશ્રમ વિના પામશે આ ભવસાગરનો પાર. હમણાં નીલકંઠ સ્વામીએ વાત કરી 136મું પ્રકરણ, જે ગઈ સભામાં આપણે શ્રવણ કર્યું હતું. ગોલેડા ગામના રાણા રાજગર કહીને ધામમાં ગયા. જેને આવું હોય ચાલો, આમ કહીને ગયા અને બીજાને લઈને ગયા. વાલા ભક્તો, ઘણી વાર કહું છું, આજે પણ આવા એકાંતિક ભક્તો, આવા પરમ એકાંતિક મુક્ત સમાન સંતો છે. કમલેશભાઈ રાજાણી, આપણા ટેમ્પા લોયાધામ ફ્લોરિડાના ભક્તરાજ, એમના માતુશ્રી, 84 વર્ષની ઉંમર, હમણાં જ ઇન્ડિયા નાગપુરમાં ધામમાં ગયા.
હાલતા ચાલતા હરતા ફરતા બાએ એક દિવસ પહેલા ગ્રાન્ડ સન અને ગ્રાન્ડ ડોટરને બોલાવીને કહ્યું, મારો સમય પૂરો થાય છે, મારે ભગવાનના ધામમાં જવું છે. કમલેશભાઈના મોટા ભાઈ ઇન્ડિયા છે, એમને પાછા ફરી બોલાવ્યા, એના માથા ઉપર હાથ મૂક્યો, માથે હાથ મૂકીને કહ્યું કે બેટા, મને ભગવાન તેડવા આવવાના છે, હું ભગવાનના ધામમાં જઈશ. એકદમ હાલતા ચાલતા બા હોય અને આવી વાત કરે એટલે કોઈને માન્યામાં જલ્દી ન આવે. કમલેશભાઈના ભત્રીજા તારક રાજાણી છે, એ પૂજા કરવા બેઠા હશે, બા બાજુમાં હશે. બાએ ત્યારે પણ કહ્યું કે હમણાં જ મને મહારાજ તેડવા આવવાના છે. નાનો બાળક એટલું સિરિયસલી ન સમજી શક્યો, પણ બાએ કહ્યું હતું ને એવી જ રીતે ઘટના ઘટી. એટલા માટે વાલા ભક્તો, એ સુંદર જસ સત્સંગીનો કોઈ ભગવાનના ભક્ત હોય, કોઈ સારા સંત હોય, એના કંઈ સારા સદગુણ હોય, એની કંઈક સારી સેવા હોય, એની સુવાસ આપણા હૃદય સુધી ન પહોંચતી હોય ને તો સમજી લેવું કે હજી આપણી કસર કાપવામાં ઘણો પંથ કાપવો પડશે. ભગવાનના ચરિત્રનો મહિમા છે, એવી જ રીતે ભગવાનના સંત અને ભક્ત એના ચરિત્રનો પણ મહિમા છે. એને પણ સંભાળીએ, એમાં પણ હેત કરીએ, એને પણ યાદ કરીએ. સ્વામી નિષ્કુળાનંદ સ્વામી તો વૈરાગ્યની મૂર્તિ છે. આટલા મહાન હોવા છતાં એક એક ગામના એક એક ભક્તની નાની નાની વાતો શોધી શોધીને કેવો ગ્રંથ લખ્યો સ્વામીએ. સ્વામીને આપણે વંદન કરીએ. આવા ગ્રંથ સ્વામીએ લખ્યા છે ને એટલે તો આજે આપણે ઉજળા છીએ, આ કથાવાર્તા કરી શકીએ છીએ. આવો, પરિશ્રમ વિના પામશે આ ભવસાગરનો પાર, સંસારરૂપી સાગરને પ્રયાસ વિના સામે પાર સુધી પહોંચવું હોય ને તો ભગવાનમાં, ભગવાનના સંતોમાં, ભગવાનના ભક્તોમાં હેત કરીએ. વચનામૃત ગઢપુર પ્રથમનું ત્રીજું, એમાં પણ મહારાજે પરમ પદની પ્રાપ્તિનું સાધન આ જ બતાવ્યું. ઘણાને ભગવાનમાં હેત હોય, સંતોમાં ન હોય, એનો કાચો સત્સંગ છે. ભગવાનમાં હેત હોય, ભગવાનના સંતોમાં હોય, પણ ભગવાનના ભક્તોને ગાળો દેતા હોય, આવા પણ ઘણા જોયા છે, એનો પણ સત્સંગ કાચો છે. ભગવાનમાં હેત હોય, સંતોમાં હોય, ભક્તોમાં હોય, શાસ્ત્રોની ધર્મનિયમની નિંદા ટીકા કરતા હોય કે આવા ધર્મનિયમ પાળવાના હોય, શાસ્ત્રોમાં જ ઘણું બધું લખ્યું હોય, એનો પણ સત્સંગ કાચો છે. શ્રીમદ સત્સંગી જીવન પ્રકરણ ત્રીજું, સત્શબ્દેન પરબ્રહ્મ સાધવશ્ચ તદાશ્રિતઃ આ પ્રોક્તસ્તદીયો ધર્મશ્ચ શાસ્ત્રમ ચેતત્રિકાશ્રયમ. ભગવાન, સંત, શાસ્ત્ર અને ધર્મ, આ ચારનો મન કર્મ વચને સંગ થાય ને ત્યારે સમજવું સાચો, પાક્કો અને 100% સત્સંગ થયો. ભગવાનના ભક્ત થવું કઠણ છે થોડું. કંઠીને ચાંદલો કરી લીધો, દાન ધર્માદો આપી દીધો, મંદિરમાં 2 વખાણ સાંભળી લીધા, 1-2 વાર આપણને બરાબર હાર તોરા મળી ગયા, એનાથી કંઈ એકાંતિક કે પાક્કા હરિભક્ત નથી થવાતું. વચનામૃતને પૂછો, આવા દિવ્ય શાસ્ત્રોને પૂછો. આવો ભક્તો, સંસારરૂપી સાગરને પ્રયાસ વિના પાર પામવા માટે કમલેશ ભગત રાજાણીના બાની વાત મેં સાંભળી, આપણને વંદન કરવાનું મન થાય. હાલતા ચાલતા હરતા ફરતા સેજ્જે પણ દુઃખ વિના કષ્ટ વિના
પરિવારને સામેથી જાણ કરીને ભગવાનના ધામમાં આજે પણ ભક્તો જાય છે. આજે પણ કહેશે કથા કોડે કરી વળી સુણશે થઈ સાવધાન, તેના મનોરથ પૂરશે પ્રગટ શ્રી ભગવાન. આ કથા કોઈ કહેશે અથવા કોઈ સાંભળશે, પણ પ્રેમે સહિત કહેશે ને પ્રેમે સહિત સાંભળશે ને તો એના પણ ભગવાન મનોરથ પૂરા કરશે. આપણે ફાવી ગયા, સ્વામી જાણે કે આપણા માટે લખ્યું, હું અને તમે પ્રેમથી કહીએ ને સાંભળીએ બસ. એવી કારણિક છે કથા, સત્ય માનજો સહુ કોઈ, હવે જસ હરિજનના સંભળાવું વળી સોય. આ કથા કારણિક છે, કારણિક એટલે કારણવાળી છે, બીજવાળી છે. કારણિક શબ્દ સમજવા જેવો છે. ભક્ત ચિંતામણિ કહૂટ ગેમ વખતે બે ચાર પાંચ ભક્તોના ફોન પણ આવ્યા હતા. આપણી એક મુસીબત છે કે આપણે શાસ્ત્ર વાંચીએ છીએ ને એમાં નાની મોટી વાત સમજાય ન સમજાય તો આપણે બહુ ધ્યાન નથી આપતા. પૈસા ગણવામાં જેટલું ધ્યાન આપીએ છીએ, મોબાઈલને સાચવવામાં જેટલું ધ્યાન આપીએ છીએ, કે ગેમ રમવામાં જેટલું ધ્યાન આપીએ છીએ, ટીવી જોવામાં જેટલું ધ્યાન આપીએ છીએ, માફ કરજો, એટલું ધ્યાન ભગવાનમાં, કથામાં, સંતો ભક્તોમાં, શાસ્ત્રોમાં આપણે નથી આપતા. કારણિક શબ્દ એટલે કે સબીજ છે, એટલે કે ચમત્કારી છે, એટલે કે આ કારણને તમે સમજી લો ને તો એનાથી મોટા કાર્યની પ્રાપ્તિ થાય એવી વાત છે. કાર્યકારણ સિદ્ધાંત છે. કોઈ પણ કાર્ય કરવા માટે એનું કારણ જોઈએ. તમારે ઘડો બનાવવો છે પણ માટી હોય જ નહીં તો ઇઝ ઇટ પોસિબલ? પોસિબલ છે? ઘડા બનાવવા માટે માટીની જરૂર એવી છે કે એના વિના પોસિબલ જ નથી. કાર્યને કારણના સિદ્ધાંતને તમે સમજી શકો છો એમ જીવનમાં કોઈ પણ કાર્યની સિદ્ધિ કરવી છે ને આ વાત મોક્ષની સિદ્ધિ કરવા માટે, આત્યંતિક કલ્યાણની પ્રાપ્તિ માટે સબીજ છે. સ્વામી વર્ણવે છે, આવો સ્વામીના ચરણોમાં વંદન કરી અદ્ભુત વાત સ્વામી શરૂ કરે છે. એક ભક્ત ભાવિક છે ભલો, રહે કુંડાલે નામ છે કલો. એક ભક્ત ભાવિક છે ભલો, રહે કુંડાલે નામ છે કલો. એક ભાવિક ભક્ત છે, કુંડાલા કરીને અથવા કુંડાળ કરીને બંને નામ શાસ્ત્રોમાં લખ્યા છે, આજે પણ છે, પણ કુંડાળ તરીકે ગામ ઓળખાય છે. કુંડાળ નામનું ગામ, ત્યાં કલાભાઈ નામના એક બહુ સારા ભલા ભગવાનના ભક્ત હતા. કેવી સરસ ને અદ્ભુત વાત છે સાંભળજો. કરે કૃષિનું કણબીનું કર્મ, પાળે સત્સંગના જે ધર્મ. સ્વામીની આ બે ત્રણ પંક્તિ છે ને આખા ગ્રંથની, આખી કથાની હૃદય સમાન પંક્તિઓ છે. એટલે આ પંક્તિ હું ભાર સાથે વાંચું છું, આપ સર્વે રાજી રહેજો, સમજવા જેવું આટલું છે. કરે કૃષિ કણબીનું કર્મ, પાળે સત્સંગના જે ધર્મ. ભજે પ્રભુ પ્રગટ પ્રમાણ, સ્વામી સહજાનંદ સુખ ખાણ. કેવા હરિભક્ત છે કલાભાઈ. કૃષિ એટલે ખેતીનું કામ કરે છે, પોતે કણબી છે, ખેતી કામ કરે છે, સત્સંગના ધર્મ એનું પાલન કરે છે, ભગવાનને સુખની ખાણ જાણી, પ્રગટ જાણી, ભક્તિ કરે છે. આવે સંત સ્વામીના જે ઘેર. કેવા છે ભગવાનના પરચાની વાત આપણે સાંભળીએ એટલે આપણા મનમાં તાલાવેલી થાય કે આવા પરચા મહારાજ આપણા જીવનમાં ક્યારે પૂરશે. ભક્તોની કેવી મોટી મોટી રક્ષા મહારાજે કરી એ વાત સાંભળી આપણને પણ થાય કે ભગવાન આવી રક્ષા
આપણે ક્યારે કરશે? આપણા જીવનની બધી મૂંઝવણ, આપણા જીવનના બધા પ્રશ્નો, એનો ઉકેલ જોઈએ ને, આટલી વાત સાંભળજો. આટલી જ વાત. પ્રશ્નો દરેક પાસે છે, સમાધાન બધા પાસે નથી. મૂંઝવણ બધાને આવે છે જીવનમાં, પણ મૂંઝવણમાંથી મુક્ત બનવાનો માર્ગ કોઈને મળતો નથી. એમાં એ કરેક્ટ? દુઃખ વિનાનું જીવન શક્ય જ નથી, પણ દુઃખથી મુક્ત બનવાનો માર્ગ આપણને મળ્યો નથી. પ્રોબ્લેમ આટલો છે. ક્યાં અચ્છા લિખા હૈ, કિતના બઢિયા કિસને લિખા હૈ, તાલાબ મેં ગિરને સે કિસી કી મોત નહીં હોતી, તાલાબ મેં ગિરને સે કિસી કી મોત નહીં હોતી, મોત તો તબ હોતી હૈ જબ તેરના નહીં આતા. ઉસી તરહ મુસીબત આને સે કિસી કી મોત નહીં હોતી, આત્મહત્યા નહીં હોતી. વ્યક્તિ કી મોત તો તબ હોતી હૈ મુસીબત સે નિપટના નહીં આતા. જીવનના દરેક પ્રશ્ન, જીવનની દરેક મૂંઝવણ, જીવનની દરેક ઉપાધિ ઉકેલવી છે, આ ત્રણ વાત સાંભળો. પહેલી વાત, કર્તવ્ય કર્મ હંમેશા કરો. કર્મણ્યેવાધિકારસ્તે મા મા ફલે સુ કદાચન. ફળની આછા છોડો. ભગવાને તમને જે કર્મ આપ્યું છે ને, એ કર્મને ખૂબ દિલથી કરો. આજનો માણસ કર્મ કરવામાં એટલો ગાફલ છે અને કર્મના ફળની આશા બહુ મોટી મોટી રાખે છે. અત્યારે વધારે ને વધારે આખી દુનિયામાં વપરાતો શબ્દ સ્ટ્રેસ, ટેન્શન અને ડિપ્રેશન આખી દુનિયામાં વધારે ને વધારે બોલાય છે, લખાય છે, ચર્ચાય છે, વંચાય છે એવો શબ્દ. પણ સ્ટ્રેસ એટલે શું? વોટ ઇઝ સ્ટ્રેસ? ધ વેરી ડેફિનેશન ઓફ સ્ટ્રેસ, સ્ટ્રેસ ઇઝ અ ગેપ બિટવીન એબિલિટી એન્ડ એક્સપેક્ટેશન. ચંદ્રકાંત અંગલ કેટલું ક્લિયર છે, સ્ટ્રેસ ઇઝ અ ગેપ બિટવીન એબિલિટી એન્ડ એક્સપેક્ટેશન. તમારી લાયકાત $1,000 મળે એટલી હોય અને તમે અરમાન $1,000,000નું ઘર લેવાના કરતા હો તો શું થાય? જવાબ આપો મને. તમારા પગમાં 5 માઇલ ચાલી શકે એટલું જોર હોય અને તમે 5,000 માઇલ ચાલવા નીકળો તો શું થાય? વાલા ભક્તો, આ શાસ્ત્ર દર્પણ છે, આપણી આંખથી આપણા અસલી રૂપને દેખાડી દેશે. પ્રશ્ન એનું સમાધાન મળશે, મૂંઝવણથી મુક્ત થવાનો માર્ગ મળશે. કર્તવ્ય કર્મને કરો. કોઈ પણ સંજોગમાં તમને જે કર્મ મળ્યું છે, આજે ઘણા ભક્તોને થોડું દુઃખ હોય છે, અમારા તરફથી હું જાહેરમાં માફી પણ માગી લઉં, બધા રાજી રહેજો કે સ્વામી ફ્લોરિડા ગયા ને પછી અમને ભૂલી ગયા છે. મને કહ્યું છે ભક્તોએ, તમે ખોટા છો એમ નથી કહેતો, તમે સાચા છો, ફ્લોરિડા ગયા પછી ભૂલી ગયા છે. સ્વામી ફ્લોરિડા ગયા પછી તમારો ફોન પણ આવ્યો નથી, પણ હવે ગુરુજીની આજ્ઞાથી અમે અહીંયા છીએ, તમારું કર્તવ્ય કયું છે? સમજી ગયા ને તમે? તમે કે અમે કર્તવ્ય કર્મથી મુક્ત નથી બની શકવાના. આ જગતનો પહેલો સિદ્ધાંત છે સ્વધર્મે નિધનમ શ્રેયઃ પરધર્મો ભયાવહ. તમારો જે ધર્મ છે, તમારું જે કર્મ છે, મરતા સુધી મૂકશો નહીં, બસ. નંબર 2, કર્મને ધર્મ સાથે જોડીને તમે આગળ વધજો, ઊંધું ઘાલીને નહીં, ભગવાનની આજ્ઞા પ્રમાણે કર્મ કરીએ. ત્યાર પછી ધર્મનું પાલન કર્યા પછી, ધર્મ પ્રમાણે કર્મ કર્યા પછી બીજા નંબરની વાત કઈ છે? ભગવાનને પ્રગટ જાણી ભક્તિ કરો. વાત નાની છે પણ એટલી મહત્વની અને મૂલ્યવાન છે.
પ્રહલાદ માટે પથ્થરના થાંભલામાંથી ભગવાન પ્રગટ થયા. અરે ગુણાત્યાનંદ સ્વામી કે સૂકા ઘાસમાંથી પણ ભગવાન પ્રગટ થાય છે. તો આપણામાં શું એવું ખૂટે છે કે ભગવાનની મૂર્તિમાંથી પણ હજી આપણને ભગવાનનો અનુભવ નથી થતો? કારણ કે આપણે ભગવાનને પ્રગટ જાણ્યા નથી. એ મારા હૃદયામાં એ રાત દિવસ એક રટના સહજાનંદની દ્રગ આઈ બસી. શું આપણા નંદ સંતોએ કીર્તનો લખ્યા છે! જો કોઈ સમજીને ગાઈને એક જ કીર્તનમાં બેડો પાર થઈ જાય. સમજ્યા વગર આપણે ઘણું કર્યું છે, હવે થોડું સમજીને કરી લઈએ. ભગવાનને પ્રગટ જાણીએ, પ્રગટ જાણીએ. પ્રગટ એટલે શું? એક નાનું એક્ઝામ્પલ તમને આપું. ગુરુ દ્રોણ પૃથ્વી ઉપર પ્રગટ છે, જીવી રહ્યા છે. પાંચ પાંડવો કૌરવો શસ્ત્ર વિદ્યા શીખી રહ્યા છે. એક ભીલ એકલવ્ય એને વિદ્યા શીખવાનું મન થયું. ગુરુ દ્રોણ પાસે વિનંતી કરે. ગુરુ દ્રોણે તિરસ્કાર કર્યો, પક્ષપાત કર્યો, અપમાન કર્યું. હું રાજગુરુ છું, રાજકુમારોને ભણાવું છું, તારા જેવા ભીલને ન ભણાવું. પણ એકલવ્યની શ્રદ્ધા તમે જુઓ. એ દૂર ગયો, માટીની મૂર્તિ બનાવી, એમાં દ્રોણ બેઠા છે એવું પ્રગટ માની લીધું. દ્રોણ બેઠા છે એવું માની લીધું. તમે બધા ભક્તો જાણતા હશો, આ કથા સાંભળી હશે વારંવાર. ગુરુ દ્રોણ સાક્ષાત હતા, એનાથી અર્જુનને જેટલું મળ્યું એના કરતાં વધારે ગુરુ દ્રોણની ભલે મૂર્તિ હતી પણ મૂર્તિમાં પ્રગટ ભાવ હતો તો એકલવ્યને વધારે મળ્યું. જાણો છો ને તમે, અવેકનિંગ ધ જાયન્ટ નામનું અમેરિકાનું પ્રસિદ્ધ પુસ્તક. આ પુસ્તકમાં એક સત્ય ઘટના લખી છે. એક વ્યક્તિને સેન્ટેન્સ ટુ ડેથ, મૃત્યુની સજા મળી. એક બહુ મોટો એક્સપેરિમેન્ટ સાયકોલોજીકલ ચાલતો હતો, એટલે પ્રી પ્લાનિંગથી આયોજન કર્યું કે આ માણસને મૃત્યુની સજા મળી જ છે, તમારે એને મૃત્યુદંડ આપવાનો જ છે, તો અમને એક્સપેરિમેન્ટ કરવા દો. શું એ વ્યક્તિને કહેવામાં આવે કે તને ઝેરનું પોઈઝનનું ઇન્જેક્શન આપી મારી નાખવામાં આવશે, પોઈઝન એટલું કાતિલ હશે કે 5 થી 10 સેકન્ડની અંદર તો તારા આખા બોડીના અંદર ફેલાઈ જશે, 5 થી 10 સેકન્ડમાં તારું પૂરું થઈ જશે. આ વ્યક્તિ એટલો ભયભીત હતો, એટલો ભયભીત હતો, એને પોઈઝનનું ઇન્જેક્શન મારવાનો સમય નક્કી હતો. જેમ જેમ સમય નજીક આવવા લાગ્યો, આ કાંપવા લાગ્યો, મારું શું થશે, મારી બોડીમાં પોઈઝન જશે, મને શું લાગશે. અને સમય નક્કી થયો, ખુરચી પર બેસાડ્યો હતો, ફક્ત પાણીની ભરેલી સિરિંજ, પાણીનું ઇન્જેક્શન એને બોડીમાં આપવામાં આવ્યું. અમેરિકાની સત્ય ઘટના એમ કહે છે કે એ વ્યક્તિ 5 જ સેકન્ડમાં મરી ગયો. એના બોડીનું પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું, એના શરીરમાંથી કાતિલ ઝેર નીકળ્યું. કોઈ બિલીવ કરી શકે? પાણીનું ઇન્જેક્શન આપ્યું, માણસ મરી ગયો, એટલું જ નહીં એના બોડીમાંથી કાતિલ ઝેર નીકળ્યું. તો પાણીને ઝેર બનાવ્યું કોણે? ચંદ્રકાંતભાઈ કહેશો તમે? પાણીને ઝેર બનાવ્યું કોણે? એના મનમાં એમ થઈ ગયું કે આ પાણી નથી, આ ઝેર જ છે. મનથી એણે પ્રગટપણે ઝેર જ છે માની લીધું. મનથી એણે પ્રગટ ભાવ સ્વીકારી લીધો. કેનો? ઝેરનો. પાણી હતું અને કાતિલ ઝેર બન્યો. એની સામે બાઈ મીરા મેવાડમાં છે, રાણાએ મારી નાખવાનું ષડયંત્ર કર્યું. મીરા માધવને મુક્તિ નથી એટલે મીરાને મારી નાખવા માટે કાતિલ ઝેર મોકલ્યું. કહ્યું કે આ કૃષ્ણનું ચરણામૃત છે. ચરણામૃતના નામે ઝેર આવ્યું. કનૈયાની મૂર્તિ સાથે રમતા રમતા નાની બાઈ મીરા ઝેર પીવા જાય. દાસીએ કાનમાં કહ્યું, મીરા મીરા મત પીના, એ ચરણામૃત નહીં, એ તો ઝેર હે. મીરાએ કહ્યું, નહીં, મારા કૃષ્ણના નામે ઝેર આવે ને તો પણ મારા માટે તો ચરણામૃત જ છે. દાસીઓ રોકતી હતી, હાથ પકડી લીધા. મીરા ન માની, ઝેર પી ગઈ.
તો પણ એના માટે શું બની ગયું? અમૃત બની ગયું. કારણ શું? મીરાએ એ ઝેરમાં ભગવાન શ્રી કૃષ્ણ પ્રભુના ચરણામૃતના દર્શન કર્યા. મારી વાત સમજાય છે ને? પ્રગટ ભાવ એટલે શું? જ્યારે ભગવાનમાં પ્રગટ ભાવ થઈ જાય ને ત્યારે ઝેર છે ને અમૃત બની જાય. અને આ જગતનું એક સામાન્ય દ્રષ્ટાંત મેં આપ્યું, પાણીમાં પણ જ્યારે ઝેરની ભાવના થઈ જાય ને ત્યારે પાણી પણ ઝેર બની જાય છે. ભગવાનની સેવા કરીએ છીએ, પૂજા કરીએ છીએ, ભક્તિ કરીએ છીએ, પણ ખામી આટલી જ છે, પ્રગટ જાણીને ભગવાનની ભક્તિ કરીએ. નંબર 3, આવે સંત સ્વામીના જે ઘેર, આવે સંત સ્વામીના જે ઘેર, કરે સેવા તેની સારી પેર, કરે સેવા તેની સારી પેર. કોઈ પણ સંત ઘેર આવે ને સારી રીતેની સેવા કરે છે. બસ સાચો સમજાણો સત્સંગ, આનું નામ સાચો સત્સંગ. જોયું, કર્તવ્ય કર્મનું ધર્મ પ્રમાણે પાલન કરે. નંબર 2, પ્રભુને સુખરૂપ જાણી, પ્રગટ જાણી ભક્તિ કરે. અને નંબર 3, સંતની સેવા કરે. સાધુના દર્શન થાય એટલે ભગવાનના દર્શન થયા, આવો ભાવ જાગે. ક્યારેક સંતની સેવા કરવા મળે. ગોપાળાનંદ સ્વામી થાક્યા હતા, ધોલેરા સૂતા હતા, અને પેલા સંત સ્વામીના પગ દબાવવા લાગ્યા. ખબર છે ને, પગ દબાવવા લાગ્યા, આખી રાત પગ દબાવ્યા. સ્વામી કેવા રાજી થયા, વાસના માત્ર બાળી નાખી. મુક્તાનંદ સ્વામી ઘેલા નદીમાંથી સ્નાન કરીને બહાર નીકળ્યા છે. સ્વામીના શરીરમાં ભીના કપડાં છે, સ્વામી કપડાં ચેન્જ કરે છે. એક હરિભક્ત દોડ્યા, સ્વામીનું ભીનું ધોતિયું લઈને ધોવા જાય. સ્વામી કહ્યું, ભાઈ રેવા દે. એણે હાથ જોડ્યા, સ્વામી સ્વામી કૃપા કરો, આટલી સેવા મને કરવા દો, સાધુની સેવા મને સેવા કરવા દો. ત્યારે મુક્તાનંદ સ્વામીએ કહ્યું, સાધુની સેવા કરવી હોય ને તો સાધુ થવા, સાધુ જેવા થવું પડે, સંસારમાં રહીને ન થાય. તમે કલ્પના કરો, મુક્તાનંદ સ્વામીનું ધોત્યું ધોવા માટે એ હરિભક્તે સંકલ્પ કરી નાખ્યો તો સ્વામી સંસાર આજથી હરામ છે, પણ હવે તમારા ધોત્યાની સેવા કરવા દો. વિચારો, સાધુના ધોત્યાની ધોવાની સેવા કરવા માટે સંસાર છોડી શકે, આને કેટલો ભાવ હોય, કેટલો ભાવ હોય. કેવી કેવી સેવાઓની વાત છે, સેવાની વાત કરીએ ને ત્યારે કેટલા દ્રષ્ટાંત. 18 સાધુ માંદા થાય ને ગુણાત્યાનંદ સ્વામી કેવી સેવા કરે આપણે જાણીએ છીએ. અરે નિત્યાનંદ સ્વામી બીમાર થાય અને સ્વામી માટે દવા માટે બકરીનું દૂધ લાવવાનું હતું, અને બકરીનું દૂધ ગામમાંથી મળ્યું, આંબા ગામની બકરી, એનું અંતકાળે કલ્યાણ થાય. વિચાર તો કરો, ઇટોલા ગામનો બળદ, એનું કલ્યાણ થાય. નૃસિંહાનંદ સ્વામી વૃદ્ધ હતા, બીમાર હતા, અડધી રાત્રે સ્વામીને બાથરૂમ જવું હતું. અંધારામાં ગયા તો ખરા, પણ પાછા વળતા અંધારું હતું, દેખાતું હતું નહીં. સ્વામી વૃદ્ધ હતા, સ્વામી છે ને આવતા હતા ને તો રસ્તામાં એક બળદ બેઠેલો. નૃસિંહાનંદ સ્વામી પેલા બળદ સાથે ભટકાયા, સાંભળજો, બળદ સાથે ભટકાયા. બળદના મોટા મોટા શિંગડા શિંગડાની વચ્ચે પડ્યા, પડ્યા એટલું નહીં સ્વામી ફસાઈ ગયા. વૃદ્ધ હતા, બીમાર હતા. સેવા એટલે શું? મારી નાની વાત ધ્યાનથી સાંભળજો, કોઈને નડવું નહીં, આ મોટામાં મોટી સેવા છે. આપણે સવારે જાગી પક્ષીને ચણ નાખે અને પછી આખો દિવસ માણસોને અડચણ નાખે, આવું જ છે ને કંઈક? પંખીને ચણ નાખે અને માણસોને અડચણ નાખે, સવારે 5 માળા કરે અને દિવસમાં 95 ચાળા કરે, આ ભક્તિ નથી, આ સેવા નથી. ન કરવાનું કામ છોડવું આ પહેલી સેવાની શરત છે. આપણા શાસ્ત્રોની કથા તમને એટલે કહું છું, એક બળદ અડધી રાત્રે બેઠો છે, એક વૃદ્ધ સાધુ, વૃદ્ધ છે, બીમાર છે, અચાનક અથડાયા, પડ્યા, શિંગડામાં વચ્ચે ભરાઈ ગયા. બળદ, ગાય કે ભેંસ
શિંગડાવાળું કોઈ પણ પ્રાણી એને શિંગડે અડી ન શકાય, કારણ કે શિંગડાને અડો એ પ્રોટેક્શન માટે ભગવાને આપ્યા છે, તુરંત એટેક કરે. નૃસિંહાનંદ સ્વામી પડ્યા ને અંદર ફસાઈ ગયા એટલે સ્વામીએ બૂમ મોટીથી પાડી, કારણ કે સ્વામીને ડર હતો કે હમણાં બળદ ઊભો થશે, મને હડસેલે ચડાવશે. સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામી મોટે મોટેથી બોલવા લાગ્યા ને, અવાજ સંભળાયો. પાર્ષદો સંતો દોડતા દોડતા આવ્યા, થોડું અંજવાળું કર્યું, સ્વામીને બળદના શિંગડામાંથી બહાર કાઢ્યા, ટેકો આપીને ઊભા કર્યા. સ્વામી હાંફી રહ્યા હતા પણ સ્વામીની આંખમાં આંસુ આવી ગયા. સાંભળજો, હા, થોડી વાર ઊભા રહ્યા, બળદના માથા ઉપર હાથ ફેરવા લાગ્યા અને નૃસિંહાનંદ સ્વામી એમ બોલ્યા, આ બળદ છે, એના શિંગડામાં હું ભટકાયો છું, ભૂલ મારી છે, હું અંદર પડ્યો, ભૂલ મારી છે, તેમ છતાં બળદ હલ્યો પણ નહીં, યોગીની જેમ બેઠો રહ્યો. એક પશુએ અમારી આવી સેવા કરી, મને તો ડર હતો કે હમણાં એ હલશે, ઊભો થશે, માથું ધુણાવશે, અમને શિંગડું મારશે. સ્વામી એમ બોલ્યા, અમે મહારાજને પ્રાર્થના કરીએ છીએ, આનું કંઈક કર્મ અધૂરું હોય ને ભગવાન પૂરું કરે, અને અમારું જેમ મહારાજ કલ્યાણ કરે ને એમાં બળદનું કલ્યાણ કરે. વિચાર તો કરો કેવા આશીર્વાદ લઈ લીધા. બળદ ફાવી ગયો, આપણે નથી ફાવી શકતા, કારણ કે આપણે બુદ્ધિથી વિચારીએ છીએ, તર્કથી વિચારીએ છીએ. કોઈ સંત કોઈ ભક્તની હૃદયથી સેવા કરવાના બહુ પ્રયત્નો આપણા ઓછા હોય છે, છીછરા પ્રયત્નો હોય છે, સ્વાર્થી પ્રયત્નો હોય છે, મતલબી પ્રયત્નો હોય છે. આવો આ કથા સાંભળીએ, બધી વાતો આવવાની છે. આ ત્રણ શરત યાદ રાખજો, ભગવાનને આજે ને આજે તમારે પ્રગટ કરવા હોય ને, આ ત્રણ જ વાત છે મહત્વની. સાચો સમજાણો સત્સંગ, આનું નામ સાચો સત્સંગ. એ સાચો સમજાણો સત્સંગ, તેનો ચડ્યો અંગમાં હિ રંગ. આવો સત્સંગ સમજાયો પછી તો બરાબર રંગ ચડ્યો. સત્સંગની વાતો કરે, ભગવાન પ્રગટ થયા છેની વાતો કરે, અમારા ભગવાનના આવા સંતો છેની વાતો કરે, થયું શું? બીજા બધાને ખુમારી ભરી વાતો કરે એટલે ગામમાં બીજા લોકો પણ હોય ને, એવી વાત કલાની સાંભળી. એવી વાત કલાની સાંભળી, એના ભાઈ બીજા ઉઠ્યા બળી. એના ભાઈઓ હતા ને, સગા સંબંધી હતા ને, એ દાજવા લાગ્યા, બળવા લાગ્યા. આ જ પ્રોબ્લેમ છે કળિયુગમાં, કોઈ કોઈનું સારું જોઈ ન શકે, બોલી ન શકે ને સાંભળી પણ ન શકે. કલાભાઈ ભલા ભક્ત દેખાતા હતા, બે જણાની વાત સાંભળે, બે જણાની વાત માને, બે જણામાં વિશ્વાસ મૂકે, સગા સંબંધી દાજવા લાગ્યા. કહે કાને પાઠ ભણાવવો પડશે, બહુ મોટો ભા થઈને ભરે છે ને, ઊંચી ઊંચી વાતો કરે છે ને, દેખાડી દઈએ. કહે ખેતીવાડી ખેંચી લઈયો, આની જમીન પડાવી લો અને બરાબરનો પાઠ ભણાવો. બે ચાર પાંચ દસ પંદર માણસો ભેગા થયા, ષડયંત્ર કરવા લાગ્યા. નાત માહી બેસવા મદીઓ, ગામના પંચને ભેગું કર્યું, એને કહ્યું કે આને નવું ટીલું કર્યું છે, નવી કંઠી પહેરી છે, નવા ભગવાન કર્યા છે, નવી નવી વાતો કરે છે, આ ખોટું છે. આમ કહેવા લાગ્યા, આને નાતબાર કરો. ગામના પંચને પક્ષમાં લીધું, નાતબાર કરાવ્યો. આખા ગામના બધા માણસોને આદેશ કરવામાં આવ્યો કે આની સાથે કોઈએ કોઈ પણ પ્રકારનો વ્યવહાર કરવો નહીં, કોઈ લેવડ દેવડ કરવી નહીં. આવી રીતે હેરાન ગતિ ચાલુ કરી. સત્સંગ એનો દિયો મુકાવી, પછી દિન થઈ નમસે આવી. લો બધા શું કહેવા લાગ્યા ખબર? આને એવો ઢીલો કરી નાખીએ ને એની મેતે સામેથી ઝૂકતો આવશે. પછી કુસંગીએ એમ કીધું, નાતબાર કરાવ્યો, એની જમીન હતી લોકોએ રાતોરાત પડાવી લીધી. કલાભાઈ તો સવારે ગયા પોતાનું ખેતર, પોતાની જમીન, વર્ષોથી જે ખેડતા હતા એ જમીનના શેઢાઓ બધા બદલાઈ ગયા હતા, બાઉન્ડ્રી બધી ચેન્જ થઈ ગયેલી, બીજા માણસો હળ ચલાવે. કલાભાઈ કે આ શું, અમારી જગ્યા છે. કલાએ હાથ જોડ્યા, ભાઈઓ તમે વર્ષોથી જાણો છો આ જગ્યા મારી છે, કોને
કોણે કીધું તને? ખોટી દાદાગીરી કરવા લાગ્યા. કલાભાઈ ને લાગ્યું આ કુસંગી લોકોએ જે કાવતરું કર્યું છે ને, ષડયંત્ર કર્યું છે ને, એનું પરિણામ છે. આજીજી કરી, વિનંતી કરી, પણ આ દુનિયામાં કોણ કોની વિનંતી સાંભળે છે? ગરીબના કોણ થાય છે? સગાવાલા કહેવા લાગ્યા, તે બહુ મોટું પાપ કર્યું છે, તે બાપ બદલ્યો છે, એક બાપ હતો એ મૂકીને બીજો બાપ કર્યો છે, ભગવાન બદલ્યા છે, માટે તારા પાપનું તારે ફળ ભોગવવું જ પડશે. આવી રીતે ધમકી આપવા લાગ્યા. કલાભાઈ પાસે કોઈ આરો ન હતો. ત્યારે કલો ગયો દરબાર, કર્યો ત્યાં જઈ પોતે પોકાર. ગામના પંચ પાસે ગયો, ગામના પંચે સાંભળ્યું નહીં. એ બધા તો સામેવાળા કુસંગી લોકો સાથે ભળી ગયા હતા, ગલ્લા તલ્લા કરી મૂક્યા. પછી ત્યાંથી ઉપર ગયા, કડીમાં અંગ્રેજોની કોર્ટ ચાલતી હતી. કલાભાઈ કુંડાળ ગામની બાજુમાં મોટું કડી ગામ, કડી સુધી પહોંચ્યા ને કોર્ટમાં ગયા. સાંભળો, પણ લોઠે લાંચ ભરી ત્યાં તેણે કરી રાયે ન કર્યો નિયા. ગામના માણસો ત્યાં ગયા, ત્યાં લાંચ આપી આવ્યા અધિકારીઓને અને કહી દીધું આ માણસનું બહુ સાંભળશો નહીં, થોડું મગજ એનું અપસેટ છે, ગામમાં બધી આવી જ વાતો કર્યા કરે છે. અધિકારીઓએ કહ્યું કે તમે આવ્યા છો, અંગ્રેજના અધિકારી થોડા ઉપરથી આદેશ પણ એવો હોય ને, એટલે એ લોકો કહ્યું તમારા કાગળિયા છે જમીનના, બતાવો. કલાભાઈએ કહ્યું અમારા બાપ દાદા વર્ષોથી ખેડતા, આખું ગામ જાણે છે સાહેબ, આપ ગામમાં આવીને તપાસ કરો. અધિકારીઓ કે મેં આવીશું એમ હાય ન પાડી, નાય ન પાડી, અને ખૂબ વિનંતી કરી, વારંવાર જઈને આજીજી કરી. ત્યારે અધિકારીઓ બે ત્રણ આવ્યા કે ચાલો તમારા ગામમાં આવીએ, તમારા ગામના 5-10 માણસોને ભેગા કરીએ. ગામના માણસોને બોલાવ્યા, આણે બધાને કહ્યું ભાઈઓ કોક તો મારા, મારી વાત સાચી માનો. બધા કે તું જમીન ખેડતો એ ખબર છે, પણ આ જ જગ્યા તારી છે એમને ખબર નથી. કોઈએ હા ન પાડી. કલો રડવા લાગ્યો, હાથ જોડીને કહેવા લાગ્યો ભાઈઓ મારી પાસે આજીવિકાનું બીજું સાધન જ નથી, હું ખાઈશ શું, જીવીશ કેમ? ત્યારે ગામના કોઈક માણસો હશે ને, એને કહ્યું બહુ સાચો થઈને ફરે છે, મોટી મોટી વાતો કરે છે ભગવાનની કે અમારા ભગવાન પ્રગટ છે, પ્રગટ છે, પ્રગટ છે, તો લોઢાનો ધગધગતો ગોળો ઉપાડ, તું સાચો હોય તો ખબર પડશે આ જગ્યા તારી. આમ કહી દીધું. પેલા અંગ્રેજ અધિકારી એને પણ કંઈક બાનું જોતું હતું, એણે પણ કહ્યું હા કલાભાઈ તમારી પાસે દસ્તાવેજી પુરાવો નથી, કોઈ વિટનેસ સાક્ષી પણ નથી, હવે તમારી પાસે છેલ્લામાં છેલ્લો એક જ રસ્તો છે કે આ જગ્યા જો તમારી હોય તો લોઢાનો ધગધગતો ગોળો તમે ઉપાડશો. કલાભાઈ પાસે કોઈ માર્ગ નહોતો, શું કરે? મેં હમણાં તમને કહ્યું ને, જીવન છે ત્યાં દુઃખ આવવાનું, સુખ દુઃખ હાનિ લાભ યશ અપયશ, આનું જ નામ જીવન છે. પણ ભગવાનને આગળ રાખો, દુઃખમાંથી પણ પાર થઈ જશો. ઠાકોરજીને આગળ રાખો, તમે મુસીબતમાંથી પણ નીકળી જશો. આપણે આ ભૂલી જઈએ છીએ, કેવી અદ્ભુત વાત છે. બોલો, જે ન્યાય કરનારા છે, ન્યાયાધીશ છે, એ લોકો જ અન્યાયના પક્ષે બેઠા છે, આમાં શું થાય? ઘરમાં આગ લાગે, પાણીનો બંબો તમે બોલાવો અને પાણીના બંબામાં જ કેરોસીન ભર્યું હોય તો શું થાય? આગ ઓલાય? કળિયુગની દશા એટલી વિચિત્ર છે ને, કૈલાસ પંડિત એણે અદ્ભુત કળિયુગનું વર્ણન કરતું એક કવિત શાયરી લખી છે. અહીં કોણ ભલાને પૂછે છે, અહીં કોણ બુરાને પૂછે છે. શ્રીમદ ભાગવત 11 સ્કંદ. કળિયુગમાં સત્ય અને અસત્યનો નિર્ણય ક્યારેય નહીં થાય, કળિયુગનું આટલું જ લક્ષણ છે. કળિયુગમાં સત્ય અને અસત્યનો નહીં, કોણ વધારે શક્તિશાળી કોણ નિર્બળ, આટલો જ નિર્ણય થવાનો છે. અહીં કોણ ભલાને પૂછે છે, અહીં કોણ બુરાને પૂછે છે, મતલબથી બધાને નિસ્બત છે, અહીં કોણ ખરાને પૂછે છે. અત્તરની ચોવીને કોણ ફૂલોની દશાને પૂછે છે, અત્તરની ચોવીને કોણ ફૂલોની દશાને પૂછે છે. આ તો સંજોગ ઝુકાવે છે મારા ભાઈ, બાકી કોણ ખુદાને પૂછે છે. લખનારા કવિઓ એટલું ગજબનું લખી ગયા છે. ઇલમ વેચાય છે, ઈમાન વેચાય છે,
અહીં ધર્મ સાથે ધ્યાન પણ વેચાય છે, કેવું લખ્યું, અહીંયા વેચાય છે ખુદાના નામની તકતી, તો કદી મૂર્તિ રૂપે ભગવાન પણ વેચાય છે. કળિયુગના લક્ષણમાં લખ્યું, શાસ્ત્ર વેચવા અપરાધ કળિયુગમાં વેચાય છે, રાંધેલું અન્ન વેચવું અપરાધ વેચાય છે, ભગવાનની મૂર્તિ વેચવી તો મહા અપરાધ. પણ અત્યારે કવિઓ કેવું લખે છે જુઓ, ભારતના ગણપતિ, આધુનિક કવિઓ છે, ભારતના ગણપતિ ચાઇનાથી આવે છે, અને ભારતમાં વધેલો કોરોના પણ. આપણે ગણપતિની પૂજા કરીએ, નીચે વાંચીએ તો મેડ ઇન ચાઇના, બોલો. દુઃખની વાત છે, એક બે વાંચી દઉં હજી. ઉપેન્દ્ર ખોડીફાડ નામના શાયર જબરૂ લખે છે, એની માર્મિક કઠાક્ષ વાતો વાંચવા જેવી છે. આજના જમાનાને ક્યાં સત્ય દેખાય છે, કારણ કે પૈસાથી ઈમાન પણ વેચાય છે. બાઇબલમાં એક વાત આવે છે, આ લોકના માણસ પાસે ન્યાય મેળવવાની ઈચ્છા રાખે ને, એ ક્યારેય સફળ થતો નથી. તમારે ન્યાય મેળવવો છે ખરેખર જીવનમાં, ભગવાનને હાથ જોડીને વિનંતી કરો બસ. કલાને પણ એ જ સમય આવી ગયો ને, કોર્ટમાં ગયા, પંચમાં ગયા, આગેવાન માણસો પાસે ગયા, બધે ગયા, હવે વાત લોઢાનો ગોળો ઉપાડવાની આવી ગઈ. આજના જમાનાને સત્ય ક્યાં દેખાય છે, કારણ કે પૈસાથી ઈમાન પણ વેચાય છે. શું પુરાવો આપું હળહળતા અન્યાયનો, કેવું લખ્યું છે, પાટા છે કોર્ટમાં, ન્યાયાધીશ આંખ ઉપર પટ્ટી બાંધીને, એવું કહેવાય છે, એનું પ્રતીક હતું કે અમે જે નિર્ણય કરીશું તે મારું તારું પક્ષા પક્ષી એના આધારે નહીં, સત્યના આધારે કરીશું. એટલે આંખો બંધ રાખી નિર્ણય આપવાની એક પ્રથા હતી પહેલા, હવે તો એવી લગભગ નથી, રાઈટ ચંદ્રકાંતભાઈ? અમારા ચંદ્રકાંતભાઈ એડવોકેટ છે એટલે એમને વધારે ખબર હોય, પણ એક ન્યાયનું એવું પ્રતીક જૂના સમયમાં હતું, જૂની એવી વાર્તાઓ પણ છે. કવિ લખે છે, પાટા છે તો પણ ન્યાય મૂર્તિને દેખાય છે, બોલો. આજના જમાનાને સત્ય ક્યાં દેખાય છે. બીજી બધી વાત તો આપણે પછી કરીએ, પણ એટલી વાત ચોક્કસ કે કલા ભગત એને આવેલું આ દુઃખ આજના કરોડો કલા ભગતના જીવનમાં આવે છે. આ દુઃખ જ્યારે ગરીબી હોય, મુસીબત હોય, ચારે બાજુથી લાતો પડતી હોય, કલા ભગત લોઢાનો ગોળો ઉપાડવા તૈયાર થયા, ત્યારે સૌએ વાત એમ ઝાલી, સાચા સમ ખાઈ લે તું ચાલી, સાચા સોગંધ ખા ગોળો ઉપાડ, ભગત તૈયાર થયા. સમવસમાં દેવાને કાજ, ચાલ્યા વાડીએ લઈ સમાજ, ગામના બધા માણસો ભેગા થયા, મોટો ગોળો લોઢાનો ગોળો મગાવવામાં આવ્યો, બરાબર એને તપાવવામાં આવ્યો, ધગ ધગતા તાપની અંદર લાલ ચોળ ગોળો થયો. પરગામના માણસોને ખબર પડી, એ બધા પણ તમાશો જોવા આવ્યા, તમાશાને તેડું ક્યાં હોય, થયું શું? ધગધગતા ગોળાને જોઈ કલાને એમ થયું, આને ઉપાડીશ મારું શું થશે. એકવાર મૂંઝાઈ ગયા, ફરી ભગવાનને પુકાર્યા, જોઈ કલો કરે છે વિચાર, પ્રભુ કેમ ઉતાર સો પાર, મારે એક આધાર તમારો, એ વાલા આ સમે રખે વિસારો. કલાએ નાભીમાંથી નાદ કર્યો, મહારાજ એક તમે મારો આધાર છો, એક તમે મારા માટે સત્ય જાણનારા છો, પ્રભુ મારી રક્ષા કરજો. એક બાજુ ગોળો દેખાય તેમ થે કેમ ઉપાડીશ, ભગવાનને યાદ કરે આંખમાંથી આંસુ પડવા લાગ્યા, ગામના માણસો હુરિયો પુકારવા લાગ્યા, કલા તું સાચો હોય તો ઉપાડ ગોળો, અમે જોઈશું આજે, ઉપાડ ગોળો. અને એવામાં એમ કહેતા આવ્યા ભગવાન, દિવ્ય તેજમાં મહારાજે દર્શન દીધા, મંદ હાસ્ય કરી રહ્યા છે, અભયદાન આપી રહ્યા છે, કલાને ઈશારાથી કહી રહ્યા છે, આવી બોલ્યા એમ અવિનાશ, કહે રહે નિર્ભય તું દાસ, કહ્યું નિર્ભય થઈ જા, ગોળો ઉપાડી લે. એક કથા એવી પણ છે, આમાં સ્વામી નથી લખ્યું પણ બીજા શાસ્ત્રોમાં છે, મહારાજે કહ્યું તેમ છતાં કલા ગોળો જોતા હિંમત ચાલતી નથી, કારણ ઉપાડીશ, ધગધગતો ગોળો હોય કેમ ઉપાડી શકે, વિચાર તો આવે ને માણસને. મહારાજે
એ ધગધગતા ગોળા ઉપર કીડીની લાઈન ચાલતી દેખાણી, કીડીઓ ચાલતી દેખાણી. કલા ભગતને કલાને વિશ્વાસ બેસી ગયો. ગોળાને ઉપાડ્યો, આખા ગામને ગોળો દેખાય. કલા ભગતને તો જાણે ફૂલનો દડો ઉપાડ્યો હોય ને. બીજી બીક તજી ગોળો લે બે હાથ, નહીં દાજ કહે એમ નાથ. પછી કલે ગોળો કર જાલી, લીધી પૃથ્વી પોતાની ચાલી. ગોળો ઉપાડ્યો, આખા ગામને કહ્યું, અધિકારીઓને કહ્યું, પંચને કહ્યું, જુઓ ભાઈઓ આ ગોળો મેં લીધો હાથમાં, રામના સોગંધ ખાઉં છું, ભગવાનના સોગંધ ખાઉં છું, ખોટું નથી બોલતો, આ જગ્યા મારી છે. ગામના માણસો વળચંડા હોય ને, એણે કહ્યું એમ નહીં એમ નહીં, એ લોકોને એમ કે કંઈ લગાડીને આવ્યો છે, એટલે થોડી વાર નહીં થાય, તારી જેટલી જમીન છે આખી જમીનમાં તું ચાલી બતાવ. હાથમાં ગોળો હોય ચાલવાનું. કલા ભગત ખેતરમાં ચાલવા લાગ્યા. કુસંગી લોકોના મોઢા કાળા થઈ ગયા. અધિકારી માણસોના મસ્તક ઝૂકી ગયા કે આને છંછેડવામાં મજા નથી, આ તો કોઈ સાચો માણસ છે. આખી જમીનમાં ચાલીને આવ્યા. અધિકારીઓને કહ્યું, ભાઈઓ આટલી જગ્યા મારી છે, મને લખી આપો. પછી કલે ગોળો કર ઝાલી, લીધી પૃથ્વી પોતાની ચાલી. સહુ કહે સુજો સત્સંગી, કાળું મો લઈ ગયા કુસંગી. કુસંગીના મોઢા કાળા થઈ ગયા. આવી રીતે કલા ભગતની ભગવાને રક્ષા કરી અને અધિકારીઓ એને જગ્યા લખી આપી. વાલા ભક્તો, આ પરચાઓ આજે પ્રગટ છે. આ ગોળો કલા ભગતે જે હાથમાં ઉપાડ્યો હતો, આજે પણ અમદાવાદમાં સ્વામિયાણી મ્યુઝિયમની અંદર મહારાષ્ટ્રીએ જે બનાવ્યું છે તેમાં આ ગોળો અત્યારે છે. એકવાર તમે જોજો, અમે દર્શન કર્યા છે, નીલકંઠ સ્વામી જોડે હતા. એટલા માટે બસ અદ્ભુત આ કલા ભગતની વાત આપણે શ્રવણ કરી. હજી એવા જ ભલા ભગત છે નંદાસણ ગામના, હજી બીજી ચાર વાતો બાકી છે. આવતીકાલે બધા ભક્તો કથામાં જરૂરથી જોડાજો, એકાબીજા ભક્તોને પણ જાણ કરજો. આવતીકાલે આપણે વિશેષ કથા શ્રવણ કરીશું. બોલો ઘનશ્યામ મહારાજની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે. બધા